ઉત્તરાયણના પર્વની ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઓછી ભીડ જોવા મળી રહી છે। મોંઘવારી તેમજ ભાવ વધારાના કારણે બજારોમાં મંદી જોવા મળી રહી છે। હિન્દુ ધર્મમાં બધા જ તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે નાના નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને મોટેરાઓનો અતિપ્રિય તહેવાર એવા ઉત્તરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરની હોલસેલ તેમજ રિટેલ પતંગ અને વેચાણ કરતા વેપારીઓના ત્યાં ગ્રાહકોની ગત વર્ષ કરતાં ઓછી ભીડ જોવા મળી રહી છે। ગત વર્ષની સરખામણીમાં પતંગ અને દોરીમાં 20-30% ભાવ વધારો અને મોંઘવારી તેમજ કોરોના મહામારીના કારણે લોકો પતંગ અને દોરીની ખરીદીમાં કચાશ અનુભવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેલકમ 2022 કોરોના થીમ બુલેટ ટ્રેન ડોરેમોન છોટા ભીમ સહિતની પતંગો અને યુસુફ ભગવાન સુરતી માંજો બરેલી દોરીનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે। હાલ હોલસેલ તેમજ રિટેલ વેપારીઓને ત્યાં મંદી જોવા મળી રહી છે પરંતુ અંતિમ કલાકોમાં ઘરાકી વધશે તેવી આશાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે સરકારના પ્રતિબંધ મુજબ વેપારીઓ ચાઇનીઝ દોરી કે તુક્કલનો વેચાણ કરતા નથી અને પતંગ રસિકોને પણ ચાઇનીઝ દોરી અને તુક્કલ ન વાપરવા અનુરોધ કર્યો હતો। ઓકે, આ વર્ષે પતંગ દોરા તેમજ કાચા રીલ તૈયાર ફિરકીઓ આ બધામાં 10-15% ભાવ વધારાના હિસાબે રિટેલ તેમજ હોલસેલમાં પતંગ દોરા તેમજ તૈયાર ફિરકી રીલો આ બધામાં 10-15% સામે બજારમાં કોઈપણ જાતની ગ્રાહકી જોવા મળેલ નથી અત્યાર સુધી। એમાં એટમોસ્ફિયર ચેન્જના કેસ વધતા જાય છે। અમુક ગ્રાહકોને એવી નમ્ર અપીલ કરીએ છીએ કે વહેલી તકે 13 જાન્યુઆરી પહેલાં ભીડ ન થાય એવી રીતે વહેલા તકે આવી અને પતંગ દોરાની ખરીદી કરી જાય અને આ વખતે અમો કોઈપણ દુકાનદાર ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ રીલ કોઈપણ પ્રતિબંધિત આઇટમો વેચતા નથી કોઈપણ સ્ટાન્ડર્ડ દુકાનદાર। અને અમો આ વખતે અમારા સુરેન્દ્રનગર પતંગ દોરા એસોસિએશન વતી એવી નમ્ર અપીલ સ્ટાફના પોલીસ સ્ટાફના ભાઈઓને કરીએ છીએ કે અત્યારે આવા માહોલની અંદર અત્યારે ધંધો થયેલ ન હોવાથી છેલ્લા 2 દિવસ અમને મોડે સુધી અમને વેપાર કરવા રાત્રે ખુલ્લી રાખવા આપે એવી અમારી નમ્ર અરજી છે ભાઈ। ખાસ કરીને કઈ પતંગોની આઇટમ છે જે હાલ આકર્ષણનું કેન્દ્ર? અત્યારે કાગળની ઝાલરવાળી પતંગ, કાપડની પતંગ, પ્લાસ્ટિકની છોટા ભીમ નરેન્દ્ર મોદી સાહેબવાળી પતંગ, બેનેટ કાર્ટૂન નેટવર્કવાળી પતંગ છોકરાઓની બહુ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ગત વર્ષ કેટલા આવો છે? ગયા વર્ષ કરતાં આ વખતે રીલમાં પતંગમાં બધામાં 10-15% વધારો જોવા મળેલ છે। મારું નામ તુષાર શાસ્ત્રી છે, હું સુરેન્દ્રનગરમાં 30 વર્ષથી પતંગના ધંધામાં સંકળાયેલો છું। આ વખતે પતંગના ધંધામાં ગયા વખત કરતાં ભાવ વધારો ખૂબ જ વધારે છે। પતંગના ધંધામાં તથા દોરીમાં ખૂબ જ ભાવ વધારો 30% જેવો ભાવ વધારો છે અને હવે ટૂંક સમયમાં જ સારી ગ્રાહકી નીકળે એવી અમને આશા છે। એકદમ અત્યારે સારી ગ્રાહકી નીકળશે એવી અમને આશા છે। આકર્ષણના કેન્દ્રમાં ખંભાતી પતંગો, નવરંગી પતંગો પ્લસ પીવીસી પ્રિન્ટ, મોદી પ્રિન્ટ આ બધી અત્યારે આકર્ષણના કેન્દ્ર બની ગઈ છે પતંગો। સરકારે ચાઇનીઝ તુક્કલ અને દોરી પર જે પ્રતિબંધ મૂક્યો છે બાબતે શું કહેશો? એકદમ સરકારનું બહુ વાજબી એકદમ સારું એવું કાર્ય છે સરકારશ્રીનું। આ બહુ એક સારું પગલું છે જેથી કરીને સારા વ્યક્તિઓ વ્યવસ્થિત પતંગ ઉડાડી શકે। સરકારશ્રીએ જે ચાઇના દોરી પર પ્રતિબંધ મૂક્યો છે એ ચાઇના દોરી એટલે એક જાતનું પ્લાસ્ટિક કહેવાય જેમાં નાના છોકરાઓની આંગળી પણ કપાઈ જાય અને આ દોરી પર પ્રતિબંધ રહેવો જ જોઈએ અને મૂકવો જ જોઈએ સરકારશ્રીનો એકદમ સરસ નિર્ણય છે આ। અંતિમ કલાકોમાં ખૂબ જ સારી ગ્રાહકી રહેશે એવી અમને આશા છે। મારું નામ હુસેનભાઈ છે, હું પતંગ દોરા લેવા આવ્યો છું। ભાવમાં વધારો હોવાથી કઈ રીતના લઈ શકું? નાના નાના છોકરાઓને સમજાવવા માટે મારે 1500-2000 રૂપિયાનો ખર્ચો થાય છે। 15-20% વધારો હોવાથી કઈ રીતના અમે ખરીદી કરી શકીએ? કેટલા વર્ષો થી ખરીદી કરી? અહીંયા 10 વર્ષ ઉપરથી ખરીદી કરી છે। હાલ કેવો માહોલ છે ખરીદી? અત્યારે મંદી બજાર છે, કઈ લઈ શકાય એવું નથી। શું લાગે છે અંતિમ દિવસોમાં ગરાગી? છેલ્લા દિવસોમાં ગરાગી નીકળે તો કહેવાય નહીં કઈ।